नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण बीजा में विषय कल्लोल लईशु। कल्लोल में पाठ नौ आप सौ तोफानी, जेमा आप आगर एक वीडियो टीचरे तमने समझायो हतो, बराबर ने। हवे थी आज आप एक पाठ में बीजो वीडियो जोईए। तो पाठ नौ में आप अहींथी शुरुआत करिए। शब्दों ने योग्य क्रम में गोठवी ने वाक्य बनाओ। एमा पहलू अँ कहे छे, अने जो अँ तमने लाइन आपी छे, दररोज मारा दादा मने वार्ता। एला दरेक लाइन तमने शब्द वच्चे आपी छे, एनो अर्थ थाय छे के तमने जे आ शब्द आप्या छे ए तमारे गोठवी ने नवु वाक्य बनावानु छे। तो आपणे पहेलुं लईए। आनु आ कहे छे, दररोज मारा दादा मने वार्ता, एनु आखुं वाक्य शुं बनशे? मारा दादा दररोज मने वार्ता कहे छे। मारा दादा दररोज मने वार्ता कहे छे। एवी रीते बीजुं वाक्य, मारा मम्मी ने बहु गमे छापू वाँचवानु सवारे। तो आ आपणे बधा शब्द गोठवीए तो क्यूँ वाक्य बनशे? मारा मम्मी ने सवारे छापू वाँचवानु बहु गमे। मारा मम्मी ने सवारे छापू वाँचवानु बहु गमे। आ वाक्य बनशे। एवी रीते आगळ वाक्य जोईए। ત્રીજું, રસોઈ મારા બનાવે છે પપ્પા સરસ। તો હવે આ વાક્ય આપણે દરેક શબ્દ ગોઠવીએ તો કયું વાક્ય બનશે? મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે, કયું વાક્ય બન્યું? મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે। મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે। ચોથું, જાય છે મારી ક્રિકેટ રમવા મોટી બહેન, તો એનું વાક્ય કયું બનશે? તો મારી મોટી બહેન ક્રિકેટ રમવા જાય છે। મારી મોટી બહેન ક્રિકેટ રમવા જાય છે। મારી મોટી બહેન ક્રિકેટ રમવા જાય છે। પાંચમું, બહુ મને ભાવે છે દૂધ ગાયનું, તો કયું વાક્ય બનશે? મને ગાયનું દૂધ બહુ ભાવે છે। મને ગાયનું દૂધ બહુ ભાવે છે। મને ગાયનું દૂધ બહુ ભાવે છે। નો ની નું ના મૂકી ખાલી જગ્યા પૂરો, તો ભીમ ખાલી જગ્યાના હાથ પણ મોટા। તો આમાંથી કયો શબ્દ આવ્યો છે? ના, ભીમ ના હાથ પણ મોટા, ભીમના હાથ પણ મોટા। મમ્મી ખાલી જગ્યાનું સ્કૂટર નવું છે, તો મમ્મી નું સ્કૂટર નવું છે, આ માટે કયો શબ્દ ઉપયોગ કર્યો? નું, મમ્મી નું સ્કૂટર નવું છે। મારા ભાઈ ખાલી જગ્યા સાયકલ હું પણ ચલાવું છું, તો આ માટે કયો શબ્દ આવ્યો? ની, મારા ભાઈની સાયકલ હું પણ ચલાવું છું, મારા ભાઈની સાયકલ પણ હું ચલાવું છું। આજે નાસ્તા ખાલી જગ્યા ડબ્બો ઘરે ભૂલી ગઈ, તો શું આવ્યું? નો,
આજે નાસ્તાનો ડબ્બો ઘરે ભૂલી ગઈ. આજે નાસ્તાનો ડબ્બો ઘરે ભૂલી ગઈ. પેન્સિલ ખાલી જગ્યા અણીતો વાગે એવી છે. તો પેન્સિલની અણીતો વાગે એવી છે. પેન્સિલની અણીતો વાગે એવી છે. દાદા ખાલી જગ્યા ચશ્મામાંથી કાચ કાઢી લીધો. તો દાદા ખાલી જગ્યામાં ના, દાદાના ચશ્મામાંથી કાચ કાઢી લીધો. દાદાના ચશ્મામાંથી કાચ કાઢી લીધો. પાંડવો યુધિષ્ઠિર ખાલી જગ્યા કેવું માને? તો શું જવાબ આવે? નો. પાંડવો યુધિષ્ઠિરનું કેવું માને? પાંડવો યુધિષ્ઠિરનું કેવું માને? દુર્યોધનને ભીમ ખાલી જગ્યા બહુ બીક લાગે. દુર્યોધનને ભીમ ની શું જવાબ આવ્યો? ની. દુર્યોધનને ભીમ ની બહુ બીક લાગે. દોસ્ત ખાલી જગ્યા ડબ્બામાંથી નાસ્તો કર્યો. દોસ્ત ખાલી જગ્યામાં શું આવે? ના. દોસ્ત ના ડબ્બામાંથી નાસ્તો કર્યો. દોસ્તના ડબ્બામાંથી નાસ્તો કર્યો. આગળ આપણે જોઈએ. તમને ગમતા વાક્ય સામે ખરાની નિશાની કરો અને ઉદાહરણ મુજબ લખો. જુઓ અહીંયા ઉદાહરણ તમને આપ્યું છે, બે વાક્યો આપ્યા છે. પહેલાં તો મને લાંબી પેન્સિલ ગમે, મને ટૂંકી પેન્સિલ ગમે. તેમાં આપણને બે વાક્યમાંથી એક વાક્ય ઉપર ખરું કરવાનું. તો જે વાક્ય ખરું આપણને આ વાક્ય ગમ્યું, અહીંયા ઉદાહરણમાં આ વાક્ય પર ખરું આપ્યું છે એટલે જુઓ. પછી જે વાક્ય ગમે ને એ વાક્યને પહેલાં લખવાનું અને જે બાજુનું વાક્ય છે એ તમારે પછી લખવાનું. તો મને ટૂંકી પેન્સિલ ગમે, મને લાંબી પેન્સિલ ન ગમે. આ રીતે આપણે બધા વાક્ય બનાવવાના છે. જે બે વાક્ય આપ્યા હોય એમાંથી જે વાક્ય તમને ગમતું હોય તે વાક્ય તમારે પહેલાં લખવાનું, અને ન ગમતું હોય તો તે વાક્ય તમારે પછી લખવાનું. તો ચાલો આપણે જોઈએ. મને સવારે રમવું ગમે, મને સાંજે રમવું ગમે. તો આ બે વાક્યમાંથી તમને કયું વાક્ય આપણે અહીંયા લઈએ? સાંજે રમવું. તો અહીંયા આ વાક્યની સામે તમારે અહીંયા ખરું કરવાનું. આ વાક્યની સામે તમારે ખરું કરવાનું અને પછી અહીંયા વાક્ય લખવાનું. મને સાંજે રમવું ગમે, મને સવારે રમવું ન ગમે. મને સાંજે રમવું ગમે અને સવારે રમવું ન ગમે. આ રીતે વાક્ય બનાવવાનું. નવું વાક્ય. મને પાતળી રોટલી ભાવે, મને જાડી રોટલી ભાવે. હવે આ બેમાંથી તમને કયું વાક્ય ગમે છે? તો મને પાતળી રોટલી ભાવે. આ વાક્ય ગમે છે તો ત્યાં તમારે ખરું કરવાનું. મને પાતળી રોટલી ભાવે ને મને જાડી રોટલી ન ભાવે. મને પાતળી રોટલી ભાવે અને મને જાડી રોટલી ન ભાવે. મને ઊંચી સાયકલ ગમે, મને નીચી સાયકલ ગમે. તો તમે લોકો જો વ્યક્તિ નાનું હોય એટલે નાના છોકરાઓ હોય તો એને નીચી સાયકલ ગમે, અને મોટા છોકરા હોય તો એને ઊંચી સાયકલ ગમે છે.
આપણે બીજા ધોરણમાં ભણતા હોય તો આપણી હાઈટ નાની હોય છે, એટલે આપણને કેવી સાયકલ ગમે છે? નાની. એટલે તમારે શું કરવાનું કે મને નાની સાયકલ ગમે છે એની સામે તમારે ખરું કરવાનું, બરાબર? અને આ વાક્ય તમારે પહેલાં લખવાનું કે મને નીચી સાયકલ ગમે છે, મને ઊંચી સાયકલ ન ગમે. આ રીતે મને નીચી સાયકલ ગમે, મને ઊંચી સાયકલ ન ગમે. મને હળવું દફતર ગમે, મને વજનદાર દફતર ગમે. તો આ બેમાંથી તમને કયું વાક્ય ગમે છે? તો મને હળવું દફતર ગમે. બધાને હળવું દફતર જ ગમે ને, વજનદાર દફતર ગમે ના ગમે? એટલે આપણે તે હળવું દફતર ગમે છે ત્યાં તમારે ખરું કરવાનું. અને આપણે ફરીથી વાક્ય, બંને વાક્યને બનાવીને લખીએ કે મને હળવું દફતર ગમે અને મને વજનદાર દફતર ન ગમે. મને વજનદાર દફતર ન ગમે. આ રીતે મને હળવું દફતર ગમે, મને વજનદાર દફતર ન ગમે. બીજું વાક્ય, મને ગરમ દૂધ ભાવે, મને ઠંડુ દૂધ ભાવે. તો જે વિદ્યાર્થીને ઠંડુ દૂધ ભાવતું હોય તો તે ઠંડુ દૂધ અહીંયા લખશે, અને જે વિદ્યાર્થીને ગરમ દૂધ ભાવતું હોય તો ગરમ દૂધ પહેલાં વાક્ય લખશે. એ બેમાંથી તમને જે વાક્ય ગમતું હોય તે પહેલાં લખવાનું. તો જુઓ, અહીંયા આપણને ગરમ દૂધ ભાવે, તો ગરમ દૂધ ભાવતું હોય તો તે પહેલાં અહીંયા આપણે ખરું કરવાનું વાક્યની સામે, અને પછી તમારે નીચે વાક્ય લખવાનું, મને ગરમ દૂધ ભાવે, મને ઠંડુ દૂધ ન ભાવે. મને ગરમ દૂધ ભાવે, મને ઠંડુ દૂધ ન ભાવે. આગળ વાક્ય જોઈએ, મને નાનું બેડ ગમે, મને મોટું બેડ ગમે. તામાંથી આપણને, તમે નાના હો તો તમને નાનું બેડ ગમે, મોટા હોય તેને મોટું બેડ ગમે. તો અહીંયા આપણે કરીએ, મને નાનું બેડ ગમે, તે એની સામે તમારે ખરાની નિશાની કરવાની. મને નાનું બેડ ગમે, મને મોટું બેડ ન ગમે. મને નાનું બેડ ગમે, મને મોટું બેડ ન ગમે. વાંચો, સમજો અને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો, અને ત્યારબાદ વર્ગ સમજ મોતેથી વાંચો. તો અહીંયા આપણને જો કેટલાક વાક્યો આપ્યા છે, તેમાં આપણે જાતે જ વાક્ય બનાવીને લખવાના છે. તો અહીંયા આપણે જે આપ્યું હોય એનાથી વિરુદ્ધ વાક્ય આપણે લખવાનું છે. તો જો અહીંયા તમને ઉદાહરણમાં બતાવ્યું છે, સમિષ્ઠા ગીત ગાટી હતી. તો અહીંયા તમને શું કીધું, સમિષ્ઠાની સામે શેનું નામ આપ્યું? છોકરાનું નામ આપ્યું કે દક્ષ ગીત ગાટો ન હતો. એની વિરુદ્ધ વાક્ય, સમિષ્ઠા ગીત ગાટી હતી, દક્ષ ગીત ગાટો ન હતો. તેવી રીતે આપણે અહીંયા જે જુઓ, અહીંયા તમને ખાલી જગ્યા આપી છે એમાં તમારે નામ લખીને વાક્ય બનાવવાનું. મોનસ દોડીને જતો હતો, મૈત્રી દોડીને જતી ન હતી. મોનસ દોડીને જતો હતો, મૈત્રી દોડીને જતી ન હતી. મહર્ષિ શાળામાં આવવાનો છે, મહર્ષિ શાળામાં આવવાનો છે. તેની સામે આપણે, મહર્ષિની સામે કયું નામ લખ્યું? આયુષી. તો આયુષી શાળામાં આવવાની છે, આયુષી શાળામાં આવવાની છે. આગળ, સાડુલ ઘરકામ કરતો હતો, સાડુલ ઘરકામ કરતો હતો. શ્રેયા ઘરકામ, અહીંયા હતું કરતો હતો, તો અહીંયા લખીશું કરતી ન હતી. તો શ્રેયા ઘરકામ કરતી
નહોતી. પ્રિયાંશ ક્રિકેટ રમવા આવેલો. તો અહીંયા આપણે છોકરીનું નામ લખવું હોય તો પણ ચાલશે ને છોકરાનું લખવું હોય તો પણ ચાલશે. તો આપણે છોકરાનું જ નામ લખીએ કે ઉમંગ ક્રિકેટ રમવા આવ્યો. પ્રિયાંશ ક્રિકેટ રમવા આવેલો, ઉમંગ ક્રિકેટ રમવા આવ્યો. તો આ રીતે આપણે એનું વિરુદ્ધ વાક્ય બનાવીને લખ્યું. તો દરેક વિદ્યાર્થીને જણાવું કે આપણે આજનો વિડિયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આ પાઠનું આપણે આવતા વિડિયોમાં ફરીવાર જોઈશું. થેન્ક યુ.